સુરતના સારોલી નિયલ ચેકપોસ્ટ પાસેથી કોલેજની બેગમાં અફીણનો જથ્થો લાવી રહેલા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને યુવકોને ઝડપી તેમની પાસેથી રૂપિયા 5 લાખની કિંમતનું અફીણ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂપિયા 15,000, 3 મોબાઈલ અને બાઇક સહિત કુલ રૂપિયા 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે અફીણ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અફીણ પકડવામાં આવ્યું હતું. સારોલી પોલીસે રાજસ્થાનના 2 ઇસમોને 1 કિલો 14 ગ્રામ અફીણ સાથે પકડી પાડ્યા હતા. 5,07,000 અફીણનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગોપાલલાલ જનવા અને પપ્પુસિંહ રાજપૂતની ધરપકડ કરી છે. મહેન્દ્ર રાજપૂત નામના ઇસમે ઉદયપુર રાજસ્થાનથી ગોપાલ પાસે અફીણ મંગાવ્યું હતું. મંગાવનાર અને મોકલનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અંબાબા કોલેજ નિયર ચેકપોસ્ટ પાસેથી પોલીસે બાતમીના આધારે ગોપાલ અને પપ્પુસિંહને ઝડપી પાડ્યા હતા. ઉદયપુરના નારણપુરા ગામનો રહેવાસી શોભાલાલ સુથારે અફીણનો જથ્થો ગોપાલને આપ્યો હતો. પોલીસે ઉદયપુરના શોભાલાલ સુથાર અને મહેન્દ્ર રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 2 ઇસમો પાસેથી અફીણ તેમજ રોકડા 15,120, મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 6,17,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માનની એચએમ સાહેબ અને સીપી સાહેબનું એક સ્વપ્ન છે કે સુરતમાં કોઈ ડ્રગ્સ ના મળે, કોઈ વ્યસનની ગાંજો અફીણ ડ્રગ્સ એ ના મળે, એટલે સુરતને નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું જે સ્વપ્ન છે. અને આ સપ્ટેમ્બર મહિનાને પણ આખો મહિનો જાહેર કર્યો છે કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઓર નો ડ્રગ્સ ઇન ગુજરાત. તો એના અંતર્ગત સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સારોલી પીઆઈ અને એમના માણસોને બાતમી મળી, ખાનગી રાહે બાતમી મળી કે રાજસ્થાનથી અફીણનો જથ્થો છે એ અહીંયા સુરતમાં આવવાનો છે અને ગોડાદરામાં રહેતા જે 2 શખ્સ છે એને ડિલિવર કરવાનો છે. તો ગઈકાલે પોલીસ અમારી વોચમાં હતી, સારોલી પોલીસ પીઆઈ અને એમની ટીમ વોચમાં હતી. એ સમયે આરોપી જે છે ગોપાલ કિશનલાલ, એ આરોપી બસમાંથી ઉતરી અને ચાલતો ચાલતો નિયલ ચેકપોસ્ટ ક્રોસ કરતો હતો. એ સમયે પોલીસે બાતમીના આધારે એને પકડ્યો અને એનો સામાન ચેક કરતા એમાંથી 1 કિલો અને 14 ગ્રામ ગાંજો જે અફીણ છે એ એમાંથી મળ્યું અને એની પાસેથી રોકડા 15,000, 2 મોબાઈલ એ મળ્યા એની પાસેથી. અને પછી જે આ અફીણ લેવા આવનાર માણસ હતો એની પણ પીઆઈને તપાસ, એને પણ એ ટીમે તપાસ કરી. તો પપ્પુસિંહ રાજપૂત કહીને ગોડાદરાનો જે વતની છે અને મૂળ રાજસ્થાનના વતની છે આ લોકો, એ બાઇક લઈને અંબાબા કોલેજ છે ત્યાં આગળ આ જે અફીણનો જથ્થો છે લેવા આવવાનો હતા. તો એ પણ એને પણ પોલીસે પકડી લીધા બાઇક સાથે, એની પાસેથી એક મોબાઈલ પણ રિકવર થયો છે. અને આમ ગાંજાની કિંમત જોઈએ તો 5,07,000 છે અને ટોટલ મુદ્દામાલ જોઈએ તો 6,17,000ની કિંમતનો મુદ્દામાલ, બાઇક, 3 મોબાઈલ, 15,000 રોકડા અને આ જે અફીણ છે એના આધારે થયો છે. અને હવે આરોપીઓની વાત કરીએ તો બંને આરોપી જે ગોડાદરાના છે એ બંને બાપ દીકરો છે. અને જે દીકરો છે અને જે આરોપી જે છે રાજસ્થાનથી જે માલ લઈને આવ્યો છે ગોપાલદાસ, એણે ઉદયપુરથી જે ચિત્તોડગઢ છે ત્યાંથી અફીણનો જથ્થો મંગાવેલો સુથાર પાસેથી, એની પાસેથી જથ્થો ખરીદેલો છે. અને અત્યાર સુધી તપાસમાં એવું આવ્યું છે કે અગાઉ પણ આ લોકો એકબીજાને જે રાજસ્થાનના 2 વતની છે એકબીજાને ઓળખે છે અને બાપ દીકરો છે એમને 2-3 મહિના પહેલાં રાજસ્થાનના ભંડારામાં એકબીજાનો પરિચય થયેલો છે. તો અત્યારે તપાસ ચાલુ છે કે આવી રીતે કેટલી વખત જથ્થો આવ્યો છે અને કઈ રીતે ડીલ કરી છે અને કઈ રીતે પેમેન્ટ આપ્યું છે એની તમામ તપાસ ચાલુ છે.